કૌશુ આપણે અપલોડ આપણી ચેનલ માં થવાનું છે તો બીજા માં ક્યાં હા તો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ માં ફરીવાર તમારું અમારી YouTube ચેનલ માં સ્વાગત છે ડન નામ બોલવા જમે દર વખતે કન્ફ્યુઝ થાઉં છું એટલે હું ના પાડું નમસ્કાર મિત્રો અમે ફરીથી તમારી સામે લાવી રહ્યા છીએ એક નવું પીસી બિલ્ડ જેનું બજેટ છે 1,45,000 રૂપિયા જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો આગળ આવનારા આવા ને આવા જે પીસી બિલ્ડ વિડીયોઝ છે તેને જોવા માટે તો આજની જે સિસ્ટમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ 1,45,000ના બજેટમાં કોરાઈ 9 સાથે એકદમ પાવરફુલ સિસ્ટમ આજે આપણે એસેમ્બલ કરવા જઈ રહ્યા છીએ તો હું ફટાફટ તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર જે કમ્પોનન્ટ આજે આપણે યુઝ કર્યા છે તેનો ટર્ન બાય ટર્ન હું તમને ઇન્ટ્રો કરાવી દઉં સૌપ્રથમ જો આપણે સીપીયુની વાત કરીએ તો આની અંદર ઇન્ટેલનું કોર i9-11900K અનલોક સિરીઝ પ્રોસેસરનો આપણે યુઝ કરેલો છે ત્યારબાદ જો મધરબોર્ડની વાત કરીએ તો એસુસનું પ્રાઇમ Z590+ સિરીઝનું જે મધરબોર્ડ છે સાથે સાથે પાવરફુલ એસુસનું RTX 3050 8GB ગ્રાફિક કાર્ડ છે જે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર NVMEની વાત કરીએ તો 500GBની જે માઇક્રોનની P2 NVMe SSD છે તેનો યુઝ કરેલો છે બાકીના કમ્પોનન્ટ ચિરાગભાઈ તમે વ્યુઅર્સને જણાવો આપણે શું યુઝ કરેલા છે રેમની વાત કરીએ તો રેમ છે જીસ્કીલી રિવ્યુ સિરીઝની 16GB 3200MHz અને આપણે પાવર સપ્લાયની વાત કરીએ તો પાવર સપ્લાય છે ડીપ કુલ 850W ગોલ્ડ 80+ ગોલ્ડ બરાબર અને આપણે લિક્વિડ કુલરની વાત કરીએ તો લિક્વિડ કુલર છે ડીપ કુલનો L240T અને તેની સાથે આપણે સ્ટોરેજ ડ્રાઈવ માટે 1TB ડેસ્કટોપ હાર્ડ ડિસ્કનો યુઝ કર્યો છે તો વ્યુઅર્સ તમે જે કમ્પોનન્ટ્સ જોયા ડિસ્પ્લે ઉપર તેમાં સૌથી જે મેઇન પાર્ટ છે આપણી કેબિનેટ છે કેબિનેટ લિયાનલીની લેનકુલ 2 મેસ RGB વ્હાઇટ કેબિનેટ છે જો તમે આગળનો વિડીયો કદાચ જોયો હોય અમારો તો એની અંદર આપણે બ્લેક કેબિનેટનો યુઝ કરેલો હતો તો એ જ સેમ મોડલની અંદર વ્હાઇટ અને બે બ્લેક તમને બે મોડલ આની અંદર મળી જશે તો વિડીયોમાં હવે અમારી સાથે જોડાઈ રહો આપણે હવે સ્ટાર્ટ કરી રહ્યા છીએ એસેમ્બલિંગ અને આ એસેમ્બલિંગ હું અને ચિરાગ બંને સાથે મળીને કરવાના છીએ તો જ્યાં સુધી એસેમ્બલિંગ થાય ત્યાં સુધી અમારી સાથે વિડીયોમાં જોડાઈ રહો તો વ્યુઅર્સ તમે જોઈ શકો છો M.2 NVMe SSD રેમ 16GBની 3050નું ગ્રાફિક કાર્ડ સાથે સાથે એસુસનું મધરબોર્ડ છે લિક્વિડ કુલર જે પ્રમાણે આપણે વાત થઈ હતી અને 850W SMBS છે તો ચિરાગભાઈ હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્યાંથી સ્ટાર્ટ કરશું આપણે તો હવે આપણે આ પ્રોસેસરથી શરૂઆત કરશું ઓકે તો પહેલાં આપણે આને અનબોક્સિંગ કરી નાખીએ પ્રોસેસરનું તો વ્યુઅર્સ આની અંદર જે આપણે ગ્રાફિક કાર્ડ અત્યારે ફિટ કરી રહ્યા છે તે આસુસનું RTX સિરીઝનું 3050 8GB ગ્રાફિક કાર્ડ છે તો ચાલો આપણે અત્યારે એને અહીંયા ફિટ કરી દઈએ તો વ્યુઅર્સને આપણે એનો લુક બતાવી દઈએ તો તમે જોઈ રહ્યા છો વાહ પરફેક્ટ લુક આ સિસ્ટમનો તમે જોઈ રહ્યા છો આગળ 3 RGB ફેન છે કુલરના ફેન છે પરફેક્ટ યસ સર તો મિત્રો તમે જોયું એસેમ્બલિંગ આ સિસ્ટમનું તમને વિડિયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો અને આવા ને આવા જે પીસી બિલ્ડ વિડિયોઝ છે તેને જોવા માટે અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ જરૂર ને જરૂર સબસ્ક્રાઇબ કરો નમસ્કાર મિત્રો કે
કેમેરામાંથી તારા હું જોવાનું છે તું દાદા.